ભુજ નગરપાલિકાના ઉપક્રમે સ્વર્ગસ્થ આનંદભાઈ દવેની જન્મજયંતિ અને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રી લતાબેન સોલંકી, શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, ડૉક્ટર રામભાઈ ગઢવી, શ્રી ગોદાવરીબેન ઠક્કર, શ્રી અજય ગઢવી વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી. આ અંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકીએ તથા ભૂતપૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. આજે ભુજ નગરપાલિકા દ્વારા શ્રી આનંદભાઈ દવે ની જન્મજયંતિ પ્રસંગે એમને આજે શ્રદ્ધાંજલિ અને પુષ્પહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે એમની 81મી જન્મજયંતિ છે અને એમણે જે કામો કર્યા છે એ કાર્યોમાંથી પ્રેરણા લઈ અને આપણે આપણા દેશને વિકાસ તરફ આગળ લઈ જઈએ એવી ભાવના સાથે આજનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. એવી જગ્યાએ છે કે જો સીડીની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફિકને બહુ જ એનું સર્કલ થોડું મોટું કરવું પડે અને એને ટ્રાફિકને અડચણરૂપ થાય, એટલે પ્રતિમાને હારારોપણ કરીએ કે એમના ફોટાને હારારોપણ કરીએ, પણ જે પણ કરીએ એ શ્રદ્ધાંજલિ એમને દિલથી આપીએ એ જ જરૂરી છે. અને આજે નગરપાલિકા દ્વારા એમની 55મી પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. અને બાળકોના જે પ્યારા ચાચા છે એ હંમેશા એમના પ્યારા રહે છે અને દેશ માટે એમણે આઝાદી વખતે જે કામ કર્યું એને પણ લોકો યાદ કરે છે. આ રીતે આજે બંને જગ્યાએ એમ નહેરુજીને અને અનંતભાઈ દવેશ્રીને પણ શ્રદ્ધાંજલિ રૂપે આપણે પુષ્પહાર કર્યા છે. આનંદભાઈ દવે એ આજે 81મી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકાએ જે કાર્યક્રમ કર્યો છે એને નગરપાલિકાના તમામ હોદ્દેદારોને ખૂબ દિલથી અભિનંદન આપું છું. કારણ આજે આપણે એવા એક માણસને યાદ કરીએ છીએ જે મારા તો મિત્ર હતા, પરમ મિત્ર હતા, મોટા ભાઈ સમાન હતા, પણ એક જિંદા દિલ માણસ અને કચ્છના માટે કંઈક કરી છૂટવું, ખપી દેવું, ખપાવી દેવું એના માટે એની ભાવનાથી ભાવના અતિ ઉત્તમ ભાવનાથી દવેભાઈને જે મળ્યા છે એના પરિચયમાં આવશે. સંગઠનના કાર્ય માટે દવેભાઈની જે તાકાત હતી એ મને લાગે છે ગુજરાતમાં પણ બહુ ઓછા લોકોમાં એવી તાકાત હતી. સંગઠન અને કચ્છનું સંગઠન જો આજે કંઈ પણ મજબૂત હોય તો એનો પાયો નાખનાર જે હતા એનો શ્રેય આનંદભાઈ દવેને જાય છે. આનંદભાઈ દવે કચ્છના માટે ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો હોય તો કાર્યક્રમ કરવાના જ, પરંતુ એથી ઉપરાંત પણ કચ્છનો કેમ વિકાસ થાય, કચ્છ કેમ આગળ આવે, અને એ પોતે એક ગરીબ ઘરમાં જન્મેલા વ્યક્તિ હતા પણ એને ગરીબી જોઈ લીધી અને ગરીબી જોઈ લીધી એટલે ગરીબ લોકોનું કેમ ભલું થાય તેમાં પણ ખાસ કરીને દલિતભાઈ હોય, પીછડા હોય એના માટે કેમ ભલું થાય એના માટે સતત એ જીવનભર સંઘર્ષ કરતા રહ્યા. દવેભાઈ આપણે બધાને યાદ દેવડાવું તો આપણો કચ્છની અષાઢી બીજ એનો પર્વ એક ભવ્ય રીતે મનાય, કચ્છનો વિરાસત અસ્મિતા પછી પુનર્જીવિત થાય એના માટે કરીને કચ્છની અંદર માંડવી મુકામે અષાઢી બીજ, અસાંજી બીજ, હલો કચ્છી કચ્છમાંનો નારો કરી સમસ્ત દુનિયાભરમાં વસતા કચ્છીઓને એકત્ર કરવાનું તો એક મોટું જબરદસ્ત આયોજન દવેભાઈએ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમના ઉપરાંતના ભાગરૂપે કાર્યક્રમ કર્યો હતો. આવા તો અનેક કાર્યક્રમો દવેભાઈને કરવા જઈ આઝાદીના કટોકટીના સમયમાં દવેભાઈ 2 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. એ જેલમાં જ્યારે હતા ત્યારે એમની ઘરની સ્થિતિ એ કેવી હતી એનો હું અંગત સાક્ષી છું. પરંતુ એ માણસે કદી પેરોલની અરજી નથી કરી, ક્યારેય બદલીની અરજી નથી કરી અને એ આવ્યા પછી તરત જ એ ચૂંટણી ઉભા અને ડૉક્ટર મહિપતરામ મહેતાની સામે લડવું એ કોઈ નાની વાત હતી નહીં. સાધન તો હતા નહીં, પૈસા હતા નહીં, છતાં દવેભાઈએ પોતાની રીતે સાઇકલ યાત્રા કરી. આજે આપણે જોઈએ છીએ કે પદયાત્રા કરી, હમણાં જે આપણે કર્ણાટકની અંદર વાયસીઆર એમને જે 3000 કિલોમીટર પદયાત્રા કરી એ લોકોના સંપર્કમાં એ ત્યાંથી રાપરથી કરી અને ડખપોર સુધીની સાયકલ યાત્રા કરી લોકોના સંપર્કમાં અને એ બળ ઉપર ચૂંટણી સારી રીતે દવેભાઈ મહિપત મહેતાની સામે જીત્યા અને મહિપત મહેતા સામે 2 વર્ષ સુધી રાજ્યસભાના મેમ્બર અને મને લાગે છે 2 વર્ષ બીજી વખત રિપીટ કોઈને કર્યા હોય ભારતીય જનતા પણ દવેભાઈને રિપીટ કરેલા. આવા દવેભાઈની વાતો તો અનેક છે પરંતુ મારા દિલનો એક મનની ઈચ્છા છે કે દવેભાઈનું જે કંઈ કામ છે સંગઠનમાં લોકો એને પ્રેરણારૂપ માની અને આગળ વધે એની સાચી શ્રદ્ધાંજલિ એ જ ગણાશે. દવેભાઈને ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું.